રાજ્યના અઢાર હજાર ગામોમાં મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કરાશે નવી સિવિલ ની બંધ ઓપીડી આજથી શરૂ થતા રાહત સુરતમાં રેસિડેન્ટ તબીબો સ્ટાઇપેન્ડ વધારવાની માંગ સાથે આવતીકાલથી હડતાલ પર રેમડેસીવીરની કાળાબજારીમાં પકડાયેલ ડોક્ટરોને પંદર દિવસ કોવિડ હોસ્પિટલમાં સેવા કરવાની સજા ફટકારાઈ સુરતના હજીરા નજીક પાંચ વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો દુષ્કર્મ બાદ હત્યાની આશંકા અડાચણની દુકાનમાં ગેસ સિલિન્ડર બાદ લાગેલી આગમાં યુવક સમાચારો વિગતે જોઈએ વન આદિજાતિ વિકાસ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને આજે જિલ્લા વહીવટી તંત્ર અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે પ્રવર્તમાન કોવિડ ઓગણીસની સ્થિતિ અને આરોગ્ય તંત્રની કામગીરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ હતી જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિતેશ કોયાએ ગ્રામ્ય વિસ્તાર અને પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ શહેરી વિસ્તારની કોવિડ ઓગણીસના સંક્રમણને અટકાવવા અને દર્દીઓની સારવાર સુવિધાઓ અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આપીને માહિતગાર કર્યા હતા જેમાં તેમણે શહેર પ્રશાસન અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેઠક બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને મંત્રી ગણપતસિંહ કોવિડ ની વિગતો આપતા જણાવ્યું હતું કે કોરોના વધતા જતા કહેરની પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા તથા જરૂરી સગવડો ઉપલબ્ધ કરવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર સાથે મળીને તમામ સક્રિય પ્રયાસો કરી રહી છે જ્યારે સુરત શહેર જિલ્લામાં કોરોનાના એક લાખ કેસો નોંધાયા છે જેમાં અઠ્યાસી હજારથી વધુ સ્વસ્થ થઈ ચૂક્યા છે જ્યારે બાવીસ હજાર કેસો એક્ટિવ છે જ્યારે અઢાર હજારથી વધુ દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર મેળવી રહ્યા છે સુરત શહેરમાં દરરોજ આડત્રીસો જેટલા રેમડેસિવિર ઇન્જેક્શનોની ફાળવણી કરવામાં આવી રહી છે તેમણે કહ્યું હતું કે હાલમાં દેશમાં પાંચ રાજ્યો ઓક્સિજનનું ઉત્પાદન કરી રહ્યા છે જેનું સમગ્ર નિયંત્રણ કેન્દ્ર સરકાર કરી રહી છે ગુજરાતમાં એક હજાર ટન ઓક્સિજનની ફાળવણી કરવામાં આવી રહી છે જેથી ઓક્સિજનની મર્યાદાના કારણે હાલ નવી સિવિલ હોસ્પિટલને છેતાલીસ ટન અને સ્વિમિંગને પચ્ચીસ ટનની ફાળવણી કરવામાં આવી રહી છે સમગ્ર વહીવટી તંત્ર પ્રજાની સુખાકારી માટે પ્રયાસરત હોવાનું જણાવીને કોરોના નિયંત્રણ માટે સૌ સાથે મળીને કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના અઢાર ગામોમાં મારું ગામ કોરોના મુક્ત ગામનો અભિયાન શરૂઆત કરવામાં આવશે જેમાં તારીખ પહેલી મે થી પંદરમી એપ્રિલ દરમિયાન ગામની કોઈ વ્યક્તિને શરદી ખાંસી કે અન્ય લક્ષણ હોય તો તેની ગામ પ્રાથમિક શાળાઓ કે કોમ્યુનિટી હોલમાં હોમ આઇસોલેશન કરવામાં આવશે જેથી પરિવારના અન્ય સભ્યો સુધી કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટેના નિવારાત્મક પગલાઓ લેવામાં આવનાર હોવાની વિગતો આપી હતી કોરોનાની મહામારી વચ્ચે ઓક્સિજનની સર્જાયેલી અછતને લઈ સુરત નવી સિવિલ હોસ્પિટલની ઓપીડી બંધ કરી દેવાઈ હતી જોકે ગરીબ દર્દીઓને સૌથી વધારે જરૂરત હાલ સિવિલ હોસ્પિટલની હોય જેને લઈને આજથી ફરી બંધ કરાયેલી ઓપીડી શરૂ કરાઈ છે તેમજ કોવિડ હોસ્પિટલમાં પણ નવા દર્દીઓને લેવાનું શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ કોવિડ બિલ્ડિંગમાં બુધવારે કોરોના દર્દીઓ માટેની ઓપીડી બંધ કરાઈ હતી જેથી બંધ કરાયેલી સુરત નવી સિવિલ હોસ્પિટલની ઓપીડી શરૂ થતા રાહતનો શ્વાસ લેવાયો છે જ્યારે જે બે દિવસથી સિવિલની કોવિડ હોસ્પિટલમાં કોરોનાના નવા દર્દી લેવાનું બંધ કરવામાં આવ્યું હતું તેને પણ ફરી શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે તો સાથે એકસો આઠ એમ્બ્યુલન્સમાં દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સુરત મહાનગરપાલિકાના કોટાના બેડ પર દાખલ કરાશે તેમ પણ જણાવાયું હતું અને એકસો અને મહાનગરપાલિકા તંત્ર વચ્ચે સંકલન કરાયું છે વધુમાં હાલમાં જો કોઈ પણ વ્યક્તિને સામાન્ય લક્ષણો જણાય તો સિવિલને બદલે સ્થાનિક વિસ્તારના હેલ્થ સેન્ટર પર જવા નોડલ ઓફિસર દ્વારા અપીલ કરાઈ છે હોસ્પિટલમાં એટલે અગવડતાનો સામનો કરવા જેવું છે એવું કહી શકાય કે જાણે સરળતાથી સિવિલ હોસ્પિટલમાં પહોંચે તો તે સિવિલ હોસ્પિટલ નહીં સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ કંઈક ને કંઈક એવી અગવડતા ઊભી થાય છે કે જેનાથી દર્દીઓ અને તેના સંબંધીઓ પરેશાન થઈ જાય છે

ગેટ બંધ હોવાના કારણે મહિલાઓ અને વયોવૃદ્ધ વ્યક્તિઓને ભારે મુશ્કેલી પડી રહી છે ગેટ બંધ કરવા પાછળનું કારણ સમજાતું નથી મહિલાઓ જે રીતે ગેટ ઓળંગી રહી છે તે જોતાં તેમનો પડી જવાનો પણ ભય રહેલો છે તેઓ ગેટ ઓળંગતી વખતે ઇજાગ્રસ્ત થઈ શકે તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે ગઈકાલે પણ આ જ પ્રકારે ગેટ બંધ કરી દેવામાં આવતા મહત્વની બાબત એ છે કે માત્ર દર્દીના સગાઓ નહીં પરંતુ નર્સિંગ સ્ટાફને પણ આ જ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખૂબ જ વિશાળ હોવાથી એક ગેટ પરથી બીજા ગેટ પર જવા માટે લાંબુ અંતર કાપવું પડે છે ગેટ બંધ હોવાથી સ્થિતિમાં સિક્યુરિટી ગાર્ડ પણ સતત સ્ટાફ મેમ્બરને દર્દીના સગાઓ સાથે ઉદ્યતા ભર્યું વર્તન કરતા હોય છે મહિલાઓ ગેટ ઓળંગવા માટે પ્રયાસો કરતા જોવા છતાં પણ સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેમને કોઈ પણ પ્રકારની મદદ કરતા નથી ગેટ ખોલીને તેમને અંદર જવા દેવામાં આવતા નથી જેને કારણે લોકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા રેસિડન્ટ ડોક્ટર્સના સ્ટાઇપેન્ડમાં વધારો કરવાની માંગ સાથે ડીન અને કલેક્ટરને આવેદનપત્ર આપવાની સાથે આરોગ્ય સચિવ સહિતનાઓને આવેદનપત્રની નકલ રવાના કરાઈ હતી જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા નવી સિવિલ હોસ્પિટલના ડીનને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ક્રમાંક એકથી છ મુજબ નિયમિત દર ત્રણ વર્ષે રેસિડેન્ટ ડોક્ટર્સનું નિયત કરેલા જોગવાઈ અનુસાર સ્ટાઇપેન્ડ વધારવામાં આવે આ ચોગવાય અનુસાર અમે અપેક્ષા રાખે છે કે 2018 બાદ ચાલુ વર્ષ 2021 માં પણ 40 ટકા સ્ટાઇપેન્ડમાં વધારો કરાયો છે સ્ટાઇપેન્ડમાં વધારો કરવા બાબતે ડીનને વારંવાર રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ નિવેડો ન આવતા હાલમાં સેક્રેટરી ઇકોનોમી અફે મિલિન તોરવાણીએ સાથે પણ રજૂઆત કરાઈ અને તેઓ દ્વારા માંગણીઓને લઈને એક સપ્તાહના સમયમાં માંગણીઓ પૂર્ણ કરવાની વાત કરી હતી જોકે હાલમાં કોરોનાના આ કપરા કાળમાં તમામ રેસિડેન્ટ ડોક્ટર્સ પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વિના લાંબા સમયથી પોતાની મહત્તમ કાર્યક્ષમતા પ્રમાણે કામ બચાવી રહ્યા છે નિયત સમય અનુસાર જે સ્ટાઇપેન્ડમાં ચાલીસ ટકા વધારો કરાયો છે તે મુજબ ચાલુ વર્ષ દરમિયાન પણ સ્ટાઈપેન્ડમાં વધારો કરાય તેવી માંગણી કરાઈ હતી વધુમાં રેસિડેન્ટ ડોક્ટર્સ કે જે આ કોરોના કાળમાં કામગીરી બચાવી રહ્યા છે તેમની કામગીરી કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડવા માટે પણ આ માંગણી સ્વીકારાય તેવી માંગ કરાઈ હતી ડૉક્ટર જિજ્ઞેશ ગેંગાળિયા હું સુરત સિવિલ હોસ્પિટલમાં જેડીએફ પ્રેસિડન્ટ છું તો અમે છેલ્લા એક મહિનાથી મતલબ બે મહિનાથી મિનિમમ રિટર્નમાં ઓડરમાં લખીને આપ્યું છે કે છેલ્લા રેસિડન્ટ ડૉક્ટરનો જે દર ત્રણ વર્ષે પગાર વધારો થવો જોઈએ આ વસ્તે અમે સરકારનું ધ્યાન દોરવા માગીએ છીએ છતાં આ પ્રતાં છતાં પણ ગવર્મેન્ટ આ વસ્તુ પર કોઈ ધ્યાન આપી રહ્યું નથી આના લીધે અમે એકવીસ તારીખે એક રિટર્નમાં લખીને આપેલું છે કે જો ત્રીસ તારીખ સુધી ત્રીસ એપ્રિલ સુધીમાં કોઈ પણ જો સરકાર દ્વારા કોઈ એક્શન લેવામાં નહીં આવે તો પહેલી તારીખે સવારે આઠ વાગ્યાથી સુરત સિવિલ હોસ્પિટલના બધા ડોક્ટરો ઇન્ટર્ન ડૉક્ટરો રેસિડન્ટ ડૉક્ટરો અને ફિઝિયોથેરાપી તબીબો બધા પોતાની ડ્યુટીથી અળગા રહીને એનો વિરોધ કરશે અને જ્યાં સુધી રિટર્નમાં લખીને નહીં આપે કે કે તમારો ચાલીસ ટકા વધારો કરવામાં આવેલો છે ત્યાં સુધી અમે પોતાની ડ્યુટી જોઈન કરશું નહીં કાલે સવારે અમે સુરત સિવિલ હોસ્પિટલ અમદાવાદની સોલા હોસ્પિટલ અને ગાંધીનગર હોસ્પિટલ જીએમઆરએસ કાલે સવારે સ્ટ્રાઇક પર જોઈન થશે કોરોનાના વધી રહેલા કહેર વચ્ચે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત સાથે હીરા ઉદ્યોગના કલાકારોને સંપૂર્ણ પગાર આપવાની માંગ સાથે કલેક્ટર થકી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે સુરતમાં પણ કોરોનાના વધતા સંક્રમણને લઈ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સુરત કલેક્ટર થકી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી જેમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જણાવાયું હતું કે વૈશ્વિક મહામારી કોરોના વાયરસનો સૌથી વધારે ખતરો હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારો ઉપર છે કેમ કે હીરા ઉદ્યોગમાં કામદારો ખૂબ ગીચતામાં અને એકબીજાથી ખૂબ નજીક બેસીને કામ કરે છે જેથી સોશિયલ ડિસ્ટન્સ જાળવી શકાતું નથી જેના કારણે કોરોના વાયરસ ફેલાવાનો પણ સૌથી વધારે ખતરો રહેલો છે જેથી કરીને હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોને પંદર દિવસનો પગાર આપી હીરા ઉદ્યોગમાં સંપૂર્ણપણે લોકડાઉન જાહેર કરવાની માંગ કરી હતી હાલ કોરોના વાયરસનો કહેર દિન પ્રતિદિન વધતો જાય છે અને તેના કારણે ગરીબ કામદાર અને મધ્યમ વર્ગના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે

હીરા ઉદ્યોગ ચાલુ છે અને સરકારને પણ ખબર છે માલિકોને પણ ખબર છે અને માલિકોના સંગઠનોને પણ ખબર છે કે ત્રણ મીટરના અંતરમાં ચાર જેટલા રત્ન કલાકારો કામ કરતા હોય અને એક રત્ન કલાકાર જ્યારે હજારો સોથી વધુ વસ્તુઓને એક દિવસમાં સ્પર્શ કરતો હોય તો હીરા ઉદ્યોગમાં વધારે સંક્રમણ ફેલાવવાનો ભય છે અમારી પાસે રોજના આંકડા આવે છે કે અમારા ત્રણથી ચાર ભાઈઓ જે રત્ન કલાકારો છે એ કોરોના સંક્રમણના કારણે અવસાન પામે છે અત્યારે સિવિલોમાં પણ જગ્યા નથી તો જેટલી કિંમત કામદારો જેટલી કિંમત ઉદ્યોગપતિઓની છે એના જીવની જેટલી કિંમત છે એટલી જ કિંમત અમારા કામદારોની પણ છે તો હીરા ઉદ્યોગની અંદર પંદર દિવસનું સંપૂર્ણપણે લોકડાઉન કરવામાં આવે અને એ લોકડાઉન કરવાની પહેલાં પંદર દિવસનો પગાર અમારા વર્કરોને આપવામાં આવે જે કારણ કે ગઈ વખતે પણ ગુજરાત સરકારના પરિપત્ર હતા એ પરિપત્રનો અમલ થયો નથી એટલા માટે બાલિકોના સંગઠનો પા બાહાદરી લઈ અને 15 દિવસનું લોકડાઉન કરી 15 દિવસનો પગાર રત્ન કલાકારોને આપવામાં આવે એવી જ અમારી માંગણી છે. સુરત કોર્ટે એમડસી વિર ઇન્જેક્શન ને કાળા બજાર કરનાર ડોક્ટરો સામે દાખલા કાર્યવાહી કરી છે. ડોક્ટર હિતેશ ડાબી અને ડોક્ટર સાહિલને 15 દિવસ સુધી સુરત હોસ્પિટલમાં સેવા કરવા આદેશ કર્યો છે જેના પગલે બંને ડોક્ટર સિવિલમાં સેવા માટે પહોંચી ગયા હતા અને ત્યાં તેમણે જણાવ્યું હતું કે કોર્ટના આદેશ મુજબ 15 દિવસ સેવા કરીશું અને જરૂર વધુ જણાશે તો વધારે દિવસ સુધી સેવા આપીશું કોરોના સંક્રમણ દરમિયાન જીવન રક્ષક રેમડેસિવિર ઇન્જેક્શન પ્રકરણમાં ઝડપાયેલા ડોક્ટર હિતેશ ડાબી અને ડોક્ટર સાહિલની જામીન અરજી કોર્ટે રદ કરી હતી નામદાર કોર્ટે

તેમને પંદર દિવસ દરમિયાન કરેલી કામગીરી અંગે રિપોર્ટ તૈયાર કરીને કોર્ટમાં સોંપવાનો રહેશે કોર્ટ દ્વારા બંને આરોપી ડોક્ટરોને રૂપિયા બોન્ડ જમા કરાવવા માટે આદેશ કર્યો છે સાથે સાથે કેટલીક શરતો પણ કરવામાં આવી છે પંદર દિવસ દરમિયાન તેઓ ગુજરાતની બહાર નહીં જઈ શકે તેમણે જે સરનામું એફિડેવિટમાં રજૂ કર્યું છે તેમણે ત્યાં જ રહેવાનું છે પોતાનું સરનામું બદલવાનું નથી અને તે રજીસ્ટર નંબર છે એ જ નંબરનો ઉપયોગ કરવાનો રહેશે

मेरा मदर कोरोना में पॉजिटिव था तो मैं डॉक्टर होकर मेरे मम्मी को भी रेमडेसिविर इंजेक्शन नहीं मिल रहा था इसलिए मेरे को ब्लैक में लेने की ज़रूरत पड़ी तो मैं मैं दो इंजेक्शन मेरे मम्मी को दिया उसके बाद में मेरे पास जो दो इंजेक्शन बचा था वो मेरा फ्रेंड डॉक्टर साहिल करके है उसका रिलेटिव को उसको फैमिली को ज़रूरत थी तो मैंने सोचा मेरे को नहीं मिल रहा है तो मेरा फैमिली वाला जो मेरा फ्रेंड है उसको भी ऐसे ऐसी परिस्थिति होगा वो दो इंजेक्शन मैंने उसको भलाई के लिए दिया उसके बाद में और कोर्ट पुलिस वाला ने जो कार्यवाही की वो बराबर है कोर्ट कोर्ट में कल जो हमने जज साहिब ने जो हमको जो बोला है कि पंद्रह दिन के लिए आपको सेवाई बजाने का है सिविल हॉस्पिटल में लेकिन पंद्रह दिन के बाद नहीं हम जो, जो सिविल हॉस्पिटल में से हमको बोले गया तो एक महीना बोले गए तो एक महीना और जब भी सूरत शहर को गुजरात को मेरी जरूरत पड़ेगी तो हम सेवा करने के लिए खड़े पकड़ेंगे मेरे स्वजन को इंजेक्शन की जरूरत थी तो मैंने मेरे मित्र हितेश भाई पैसा से दो इंजेक्शन लिए और जा स्वजन को इंजेक्शन दिया और इस तरह से जाने अनजाने में मेरे से गलती हो गई और बाद में जो उन लोगों ने ब्लैक में इंजेक्शन किया उसकी वजह से कोर्ट ने हमें पुलिस ने हमें गिरफ्तार किया था पूरे मामले में फिर जज साहब ने हमें हुक्म दिया है का आदेश दिया है कि जेल के बदले हमें कोविड सेवा में ड्यूटी करने सेवा करने के लिए पंद्रह दिन तक बोला है लेकिन हम पंद्रह दिन में ज़रूरत होगी तो एक महीना तक सेवा करेंगे दस देव के सही भाई कोर्ट ने ऐसा क्यों बोला आपको जेल भेजने की जगह पे कोविड पे क्यों भेजा है क्योंकि अभी कोविड महामारी डॉक्टरों की कमी है इस वजह से हमें ऐसा लगता है कि हमारी जरूरत जेल से ज़्यादा हॉस्पिटलों में ज़्यादा है સુરત અજીરા ગામના સિંગોતર માતાના મંદિર નજીક આવેલા માતા ફળિયામાં એક પાંચ વર્ષની બાળકી શંકાસ્પદ રીતે મોતને ભેટેલી હાલતમાં મળી આવતા પોલીસ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા માસુમ બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરાઈ હોવાની વાત પ્રસરતા લોકો ભેગા થઈ ગયા હતા જેને લઈ હજીરા પોલીસે તાત્કાલિક બંદોબસ્ત મૂકી દીધો છે એટલું જ નહીં પણ બાળકીના પ્રાઇવેટ પાર્ટ અને માથાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે

તત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરાતા તમામ દોડતા થઈ ગયા હતા શંકાસ્પદ મોતને પેટેલી માસૂમ દીકરીની હત્યાના કેસમાં શંકાની સોય પિતા તરફ જ જઈ રહી હોવાની ચર્ચા ચાલી રહી છે જોકે પોલીસે તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ આગળની તપાસ હાથ ધરી છે સાથે સાથે બાળકીનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી દુષ્કર્મ બાદ હત્યા થઈ હોય તેવા પુરાવા ભેગા કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે પરિવારે જણાવ્યું હતું કે એમપી ના રહેવાસી છે અને ઘણા સમયથી હજીરામાં મજૂરી કામ કરે પેટી પરતા આવ્યા છે આ મોટી દીકરી હતી ત્યારબાદ એક દીકરી અને એક દીકરો છે આજે આ દીકરી કુદરતી હાજતે જવાનું કહીને નીકળી હતી માતા રસોઈ બનાવતી હતી ત્યારબાદ અચાનક ગુમ થઈ ગયા બાદ બપોરે મૃત હાલતમાં મળી આવી હતી પિતા જહાજમાં કલરકામ કરતા હોવાનું જાણવા મળ્યું છે સુરતના અડાજણ વિસ્તારમાં ધોબીના ખાંચામાં એકાએક દુકાનમાં બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ હતી એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે બ્લાસ્ટ બાદ ગંભીર રીતે સળગીને દાઝી ગયેલો યુવક દુકાનમાં પડી ગયો હતો અને તરફડિયા મારતો લાઈવ વિડિયો સામે આવ્યો છે સુરતના અડાજણ વિસ્તારમાં મીત આર્ટ નામની દુકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા એક યુવકને ગંભીર ઈજા થઈ હતી દુકાનમાં રેડિયમ કટિંગ મશીનમાં આગ લાગી હતી બ્લાસ્ટ એટલો વિસ્ફોટક હતો કે રેડિયમ કટિંગનું કામ કરનારી વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી નો ધડાકાભેર અવાજ આવતાની સાથે જ આસપાસના વેપારીઓ દોડી આવ્યા હતા રેડિયમ કટિંગની દુકાનમાં આગ લાગતાની સાથે જ ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો હતો કે આગ કયા કારણોસર લાગી અને ઈજાગ્રસ્ત કોણ છે તે અંગે વધુ માહિતી મળી નથી પરંતુ ધડાકાભેર બ્લાસ્ટ થતાની સાથે જ દોડધામ મચી ગઈ હતી

ત્યાં એક વ્યક્તિ આશરે અડતાલીસ વર્ષની ઉંમર છે બ્લાસ્ટ થવાના કારણે એ દાજીને બહાર પરેલા હતા ઘટના સ્થળે પહોંચી એક બાજુ આગ બુજાવવાની કામગીરી કરી બીજી તરફ છે તે એમ્બ્યુલન્સ બોલાવી અને તાત્કાલિક અસરથી અફરોઝભાઈ જે હતા વેલ્ડિંગનું કામ કરતા હતા એ લોકોને તાત્કાલિક અસરથી બીએપીએસ હોસ્પિટલમાં દાખલ કર્યું છે આગળનું કારણ શું આગલા ગામમાં ઘટના સ્થળે અમે પહોંચ્યો તપાસ કરી અને આજુબાજુવાળાને અને જે માલિક હતા અશ્વિનભાઈ એમને પૂછ્યું તો કીધું કે એસી ચાલુ હતું અંદર

તેનું પાલન કરીને તમામ વસ્તુઓ બંધ રાખીને લોકો ટોળે વળી રહ્યા છે આજે વરાછા મિની બજાર ખાતે લોકોના ટોળા જોવા મળ્યા હતા ગુજરાતમાં કોરોનાને કાબૂમાં લેવા માટે સરકારે મિની લોકડાઉનની જાહેરાત કરી હતી જે મુજબ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ કરી દેવામાં આવી છે તેમજ સુરતની કાપડ માર્કેટ અને હીરા બજારોને પણ બંધ કરી દેવામાં આવી છે જેનો લોકો દ્વારા સખ્ત પાલન કરવામાં આવે છે પરંતુ આ મહેનત પર લોકો જ ટોળે વળીને પાણી ફેરવી રહ્યા છે

વેન્ડરો પાવરના મીટરના વિતરણને લઈને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જો કે સિક્યુરિટી ગાર્ડે રજૂઆત કરવા માટે જવા ન દેતા વેન્ડરોએ વિરોધ નોંધાવ્યો હતો હાલમાં લોકોમાં સોલાર પાવરને લઈને જાગૃતિ આવી રહી છે જ્યારે સોલારના વેન્ડરો દ્વારા શહેરમાં તમામ વિસ્તારના લોકોને સોલાર પેનલ લગાવી આપવામાં આવે છે અને તેના માટે ટોરેન્ટ કંપની દ્વારા મીટરની સુવિધા પણ આપવામાં આવે છે જ્યારે આ મીટરની સુવિધા સમયસર ન મળવાના કારણે વેન્ડરોના ચાલીસ લાખ રૂપિયાના કામો અટકી પડ્યા છે તેમજ મીટર વિતરણ અંગેની રજૂઆત કરવા છતાં ટોરેન્ટ કંપનીની ધીમી અને ઢીલી કામગીરીના પગલે સોલારના વેન્ડરો પણ અટકાળ્યા હતા અને આજે કતારગામ વસ્તાદેવડી રોડ પર એસજી સોલાર એસોસિએશન હેઠળ આજે મોટી સંખ્યામાં વેન્ડરોએ એકઠા થઈને કંપનીમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા પરંતુ તેઓ રજૂઆત કરે તે પહેલા સિક્યુરિટી ગાર્ડે અંદર જવા દીધા ન હતા જેના કારણે વેન્ડરો રોષે ભરાયા હતા અને બહાર જ પેમ્પ્લેટ સાથે વિરોધ નોંધાવ્યો હતો આગળ વધારતા નથી અને જે મીટર ની કરવામાં આવી છે તેની એપ્લિકેશન વારંવાર રજૂઆત કરવા છતાં પણ એ લોકો એક્સેપ્ટ કરીને કોઈ જવાબ નથી આપી રહ્યા અને સોલારનો ધંધો આજે એ રીતે ઊભો છે કે કરવો કે ના કરવો એ અમે વિચારમાં પડી રહ્યા છે રજૂઆત એવી છે કે અમારી જે સોલારની એપ્લિકેશનો કરેલી છે જે ઇન્ડસ્ટ્રીઅલ ઇન્ડ પોલિસી માટે એ લોકો એમ કહે છે કે અમારી પાસે કોઈ પણ અમે પિટિશન ફાઇલ કરી છે એનો કોઈ જવાબ નથી અમારી પાસે તે દરમિયાન એ લોકો પાસે એવા પણ રજૂઆતમાં કોઈ પુરાવા નથી કે અમને અમેન્ડમેન્ટ ઊભું રાખવામાં આવેલું હોય એટલે કોઈપણ પ્રકારના ઠરાવ વગર એ લોકોએ અમારી એપ્લિકેશન ઊભી રાખવામાં આવેલી છે રેસિડેન્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ બંને પ્રોજેક્ટો અમે બધા સોલારના ચેનલ પાર્ટનરો છીએ જે અમે પોલિસી ને અને સોલાર ઇન્સ્ટોલેશન કરેલું છે 35 થી 40 લાખ રૂપિયાનું નું રોકાણ થઈ જુકેલું છે આની અંદર અને કસ્ટમરો પણ હેરાન થઈ છે અને સોલારના વેન્ડરો પણ હેરાન થઈ રહ્યા છે આમાં ડીઆરબી બાદ આરવી પટેલ ઉdna સિટી ધારુકાવાલા જેજેટ શાહ જયન પંડ્યા

જોકે બાર ટકા ટ્યુશન ફીના કારણે ખાનગી કોલેજોમાં મોટું નુકસાન પહોંચી રહ્યું હોવાથી સાઉથ ગુજરાત ફાઇનાન્સ કોલેજ મેનેજમેન્ટ એસોસિએશનને સિન્ડિકેટના વિરોધ કરી ફીમાં રાહત આપી ન હતી જેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મહાનગર મંત્રી હિતેશ ગિલાતરને આ વિશેની જાણ થઈ હતી જેથી તેમણે વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે ડીઆરબી કોલેજ બહાર ભૂખ હડતાલ કરી હતી જે પછી તે કોલેજોએ ફી ઓછી કરવાનો નિર્ણય લીધો હતો તે સાથે એબીવીપીના સેનેટ સભ્ય કનુ ભરવાડે પણ ફી માં વિદ્યાર્થીઓને રાહત ન આપતા કોલેજો બહાર આંદોલન ચીમકી આપતા ખાનગી કોલેજો ફી ઘટાડવાની ફરજ પડી હતી ગુજરાત હાઇકોર્ટનો બોગસ લેટરપેડ બનાવીને તેમાં પારસી સમાજના લોકોની લાગણી દુખાય તેવું લખાણ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર સામે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે શાહપોર શેરડીવાળા બ્લોક ખાતે રહેતા રોહિંતા મહેતાએ સાયબર ક્રાઈમને ફરિયાદ આપી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે કોઈ અજાણ્યા શખ્સે પારસી પંચાયતને બદનામ કરવા માટે અને પારસી સમાજની ધાર્મિક લાગણી દુભાવવા અને લોકોને ઉશ્કેરવા માટે ગુજરાત હાઈકોર્ટના નામનો બોગસ લેટર બનાવી તેના નામદાર કોર્ટના જસ્ટિસ એ જે દેસાઈને બનાવટી સહી કરી અને તે લેટર શાપોની પારસી પંચાયતની ઓફિસ પર મોકલવાની સાથે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જે અંગેની ફરિયાદ મળતા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અડજણ વિસ્તારમાં રહેતા બિલ્ડરને બાંધકામ માટે પચાસ લાખની જરૂર પડી હતી જેમાં વ્યાજે નાણાં આપનાર અને જમીન દલાલે ભેગા મળી બિલદાર પાસેથી પચાસ લાખના બદલામાં મકાનનો વેચાણનો દસ્તાવેજ બનાવી દીધો હતો જેમાં બિલ્ડર સાથે છેતરપિંડી પોલીસને ફરિયાદ આપી હતી જેમાં પોલીસે એકની ધરપકડ કરી છે અડાચણ ગામ એપાર્ટમેન્ટમાં રહેતા પચાસ વર્ષીય ઘનશ્યામભાઈને બાંધકામ કરવા માટે પચાસ લાખની જરૂરિયાત ઊભી થવા પામી હતી જેથી તેઓએ જમીન દલાલ ગગજીભાઈ સાઠિયાને વાત કરી હતી જેથી ગગનભાઈએ વ્યાજે નાણાં આપનાર ભરતભાઈ સાઠિયા સાથે મુલાકાત કરાવી હતી ત્યારબાદ ઘનશ્યામભાઈએ ભરતભાઈને વ્યાજે પૈસાની વાત કરતા તેઓએ હવે જ પેટે મકાનનો વેચાણ દસ્તાવેજ બનાવી આપવાની વાત કરી હતી જેથી ઘનશ્યામભાઈએ ગત તારીખ બાવીસમી ડિસેમ્બર બે હજાર ઓગણીસના રોજ જહાંગીરપુરાના મકાનના વેચાણ દસ્તાવેજ બનાવી આપ્યો હતો જેમાં લખાણ કરવામાં આવ્યું હતું કે ઘનશ્યામભાઈ વ્યાજ સાથે પચાસ લાખ ચૂકવે એટલે તેમણે મકાન પરત આપી દેવાનું ત્યારબાદ ભરતભાઈએ પચાસ લાખ પૈકી માત્ર બાર લાખના ચેકો આપી બાકીના આડત્રીસ લાખ ચૂકવવામાં ધમકીઓ પણ આપી હતી જેથી આખરે ભોગ બનેલા ઘનશ્યામભાઈએ જંગીરપુરા પોલીસને ફરિયાદ આપતા પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસે ભરત સાટિયાની ની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર આવતીકાલે દસ જિલ્લાઓમાં અઢાર વર્ષથી ઉપરના લોકોને વેક્સિન અપાશે રાજ્યમાં બાવીસ સ્થળે ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે વડોદરાની બાદ બાકીથી રોષ પર ઉનાળે મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા સુપ્રીમ કોર્ટે કહ્યું મદદ માટે સોશિયલ મીડિયા પર મદદ માંગનારા સામે રાજ્યો કાર્યવાહી ન કરી શકે ત્રણ વર્ષ બાદ લાલુ પ્રસાદ યાદવ જેલમાંથી બહાર આવ્યા આ તમામ સમાચારો વિગતે જોઈશું એ પેલા એક વિરામ

આ દસ જિલ્લા એવા છે જે કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત છે આ દસ જિલ્લામાં રસીકરણ શરૂ થશે અમદાવાદ સુરત ગાંધીનગર ભરૂચ રાજકોટ જામનગર કચ્છ મહેસાણા વડોદરા અને ભાવનગર ગુજરાત પાસે હાલમાં ચાર લાખ વેક્સિનના ડોઝ છે વેક્સિનનો સૌથી વધુ ડોઝ ધરાવતા રાજ્યોમાં ઉત્તર ગુજરાત અગિયાર લાખ સાથે મોખરે જ્યારે ગુજરાતનો ક્રમ દસમો છે વિજય રૂપાણીએ આવતીકાલથી યુવાનોમાં શરૂ થતા કોરોના સરકારની અછત વર્તાઈ રહી છે ત્યારે વધુ પુરવઠો પૂરો પાડવા માટે સંવેદનશીલ સરકારે બિલકુલ દડકાર દાખવી નથી વડોદરાના નેતાઓ પાંચ દિવસથી મુખ્યમંત્રી સમક્ષ આજી કરી રહ્યા છે ત્યારે ઓક્સિજનની વધારાની માંગને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે ઓક્સિજન જનરેટર પ્લાન્ટ માટે મંજૂરી આપેલી બાવીસ હોસ્પિટલની યાદીમાં વડોદરાની તરાર બાદબાકી કરવામાં આવી છે કોરોનાની બીજી વેવ ઘાતક બની રહી છે અને તેના કારણે રાજ્યમાં પંદર માર્ચ સુધીમાં અઠાવન મેટ્રિક ટન ઓક્સિજનનો વપરાશ થતો હતો તે આજે વધીને એક મેટ્રિક ટન થયો છે કેન્દ્ર સરકારે ફાળવેલા એક મેટ્રિક ટન ઉપરાંતની માંગ હોવાથી રાજ્ય સરકારે તેના માટે રસ્તો કાઢ્યો છે અને મુખ્ય બાવીસ સહિત છત્રીસ હોસ્પિટલમાં ઓક્સિજન જનરેશન પ્લાન્ટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે જેમાં અમદાવાદ રાજકોટ ભાવનગર સહિતના શહેરોનો સમાવેશ છે બીજી તરફ વડોદરામાં છેલ્લા ચાર દિવસથી રોજ વીસ મેટ્રિક ટન ઓક્સિજનની ઘટ પડી રહી છે અને પાંચ દિવસથી રાજ્ય સરકારના મંત્રી અને વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલની આગેવાનીમાં ધારાસભ્યો અને સાંસદ ઓએસડીની સાથે રાખી બેઠકનો દોર કરી રહ્યા છે અને મુખ્યમંત્રીનું પણ સતત ધ્યાન દોરી રહ્યા છે પરંતુ પાંચ દિવસ બાદ પણ ઓક્સિજનના વધારા માટે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને વાત એ છે કે રાજ્ય સરકારે જે મુખ્ય હોસ્પિટલોને ઓક્સિજન જનરેશન પ્લાન્ટ માટે મંજૂરી આપી છે છે તેમાં એકડો નાખ્યો નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો છે રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા અમુક ભાગોમાં કમોસમી વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે આ વખતે નડિયાદ સહિત સમગ્ર રાજ્ય જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણ પલટાયેલું જોવા મળી રહ્યું છે તો આજે જિલ્લાના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે અને અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયેલું જોવા મળ્યું છે ખેડા જિલ્લામાં છેલ્લા અડતાલીસ કલાકથી વાતાવરણ પલટાયેલું જોવા મળી રહ્યું છે સમગ્ર રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ઓગણત્રીસ એપ્રિલથી ત્રીજી મે દરમિયાન સ્લાઇકોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે છેલ્લા બે દિવસથી નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં વાતાવરણ પલટાયેલું છે તો શુક્રવારની સવારે જિલ્લાના અમુક પંથકમાં કમોસમી વરસાદ થયો છે યાત્રાધામ ડાકોરમાં આજે સવારે ઝરમર વરસાદ વરસ્યો હતો જે વરસાદે રોડ પીંચવી દીધા હતા સાથે સાથે આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું દેશમાં કોરોના વાયરસની બીજી લહેરના કારણે હાહાકાર મચ્યો છે આ સંકટ વચ્ચે શુક્રવારે સુપ્રીમ કોર્ટના મહત્વની સુનાવણી થઈ છે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કોરોના વાયરસ અંગે નેશનલ પ્લાન માંગ્યો છે સાથે એક ચિંતા પણ વ્યક્ત કરી છે સુપ્રીમ કોર્ટે કહ્યું કે સોશિયલ મીડિયા પર જે લોકો પોતાની સમસ્યા બતાવી રહ્યા છે તેમની સાથે ખરાબ વ્યવહાર થવો ના જોઈએ અદાલતમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું હતું કે હું અહીં એક ગંભીર વિષય ઉઠાવવા માંગુ છું જો કોઈ પણ નાગરિક સોશિયલ મીડિયા અથવા તો કોઈ અન્ય પ્લેટફોર્મ પર પોતાની મુશ્કેલી જાહેર કરે તો એનો અર્થ એ નથી કે તે ખોટા છે કોઈ પણ પ્રકારની માહિતીને દબાવી ન જોઈએ

જ્યારે કેન્દ્ર સરકાર પર રોક લાગ્યો છે કે ફેસબુક અને ટ્વિટર પર જે લોકો બેડની અને ઓક્સિજનની મદદ માંગતી પોસ્ટ કરી રહ્યા છે તેને હટાવી રહી છે લાંબી લડાઈ અને કોર્ટ કચેરી બાદ રાજ્યના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ જેલમાંથી મુક્ત થયા છે હાઈકોર્ટમાંથી જામીન મળ્યાના બાર દિવસ બાદ લાલુ પ્રસાદ યાદવ જેલમાંથી બહાર નીકળ્યા છે લાલુ યાદવ ઝારખંડના દુમકા ટ્રેઝરી કેસ મામલે ઓગણીસ માર્ચ બે હજાર અઢારથી જેલની સજા કાપી રહ્યા હતા

આ કેસમાં લાલુ યાદવને સાત સાત વર્ષની સજા સંભળાવી હતી લાલુ યાદવે દુમકા ટ્રેઝરી કેસ મામલે અડધી સજા પૂર્ણ કર્યાના દાવા સાથે જામીન અરજી નોંધાવી હતી જોકે સીબીઆઈએ હજુ લાલુ યાદવની અડધી સજા પૂરી નથી થઈ તેવો દાવો કર્યો હતો હવે સમાચારના અંતે નજર નાખે મુખ્ય સમાચાર પર રાજ્યના અઢાર હજાર ગામોમાં મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ છે નવી સિવિલની બંધો પીડી આજથી શરૂ થતા રાહત સુરતમાં રેસિડેન્ટ તબીબો સ્ટાઇપેન્ડ વધારવાની માંગ સાથે આવતીકાલથી હડતાલ પર કાળા બજારીમાં પકડાયેલા ડોક્ટરોને પંદર દિવસ કોવિડ હોસ્પિટલમાં સેવા કરવાની સજા ફટકારાઈ સુરતના અચીરા નજીકની પાંચ વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો દુષ્કર્મ બાદ હત્યાની આશંકા અડાચણની દુકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ બાદ લાગેલી આગમાં યુવક દાસ્યો રિયલ સમાચાર માત્ર બસ આટલું જ નવી ખબરો સાથે ફરી મળીશું નમસ્કાર